આપ્યો. આજથી વય મર્યાદાના લીધે નિવૃત્ત થઈ રહેલા રાપર તાલુકા મામલતદાર એમ પ્રજાપતિને મામલતદાર કચેરીના સ્ટાફ તથા રાપર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે નિવૃત્ત વિદાયમાન આપવામાં આવ્યું હતું, જેમાં રાપર તાલુકા મામલતદાર એમ પ્રજાપતિએ જણાવ્યું હતું કે પોતે બનાસકાંઠા જિલ્લામાં ક્લાર્ક તરીકે ભરતી થઈ ડીસા પાલનપુર દાંતા દાંતીવાડા વડગામ નોકરી કરી હતી. ત્યારબાદ પ્રમોશન સાથે નાયબ મામલતદાર તરીકે દાંતીવાડા દાંતા વડગામ ડીસા ધાનેરા નોકરી કરેલ. મામલતદાર તરીકે પ્રમોશન મળતા છોટાઉદેપુર તથા રાપર તાલુકા મામલતદાર તરીકે ફરજ બજાવી હતી. કુલ સળંગ નોકરી 39 વર્ષ 5 મહિના કરી હતી એમ જણાવ્યું હતું. રાપર નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂતે મામલતદાર પ્રજાપતિએ કચેરીના સ્ટાફ તથા લોકો સાથે સંકલન કરી લોકઉપયોગી કાર્યો કર્યા હતા. હવે જ્યારે આજથી નિવૃત્ત થઈ રહ્યા છે ત્યારે તેમનું નિવૃત્તિ જીવન સુખમય રહે એવી શુભેચ્છા પાઠવી હતી. રાપર મામલતદાર કચેરી સ્ટાફ તથા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન દ્વારા મામલતદાર પ્રજાપતિને મોમેન્ટો શ્રીફળ તથા શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ મામલતદાર શિવાભાઈ રાજપૂત, ભરતભાઈ પારલિયા, વીરમભાઈ રબારી, જહેશભાઈ ચૌધરી, પ્રદ્યુમનસિંહ વાઘેલા, સુરેશભાઈ જાદવ તેમજ ખિલેશભાઈ મારવાડા, કમલેશભાઈ સોલંકી તથા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન વતી ભચ્ચુભાઈ ભૂષણ તેમજ બાબુભાઈ પરમાર મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. રાપર તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશનના પ્રમુખ મહેન્દ્રસિંહ વાઘેલા, દિનેશભાઈ ચંદે, સુરેશભાઈ માલી સહિતના હોદ્દેદારોએ નિવૃત્ત થતા મામલતદાર પ્રજાપતિ સાહેબની સેવાઓ બિરદાવી હતી. દુકાનદારો તથા રેશન કાર્ડ ધારકો માટે હંમેશા ઉપયોગી રહ્યા હતા. તેમનું નિવૃત્તિ જીવન સુખમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.